મિત્રો આજે આપણે સમાસ વિશે થોડી માહિતી મેળવીશું ગુજરાતી વ્યાકરણમાં સમાસ ખૂબ જ અગત્યનું અંગ છે સમાસ એટલે શું તો બે કે વધુ પદો જોડાઈને એક પદ કે એકમ બને ત્યારે તે પ્રક્રિયાને સમાસ કહેવામાં આવે છે સમાસનો વિગ્રહ એટલે કે સમાસ છૂટા પાડવા સમાસનો વિગ્રહ એટલે સમાસમાં બંને પદને એમની વચ્ચેના અને એમની વાક્ય સાથેના સંબંધો વ્યક્ત થાય એ રીતે છૂટા પાડવા સમાસનો વિગ્રહ કરતી વખતે એ પદો વચ્ચે સંબંધ બતાવવા વિભક્તિના પ્રત્યે પ્રત્યયો અનુગ નામયોગીઓ વગેરે મૂકવામાં આવે છે હવે આપણે જોઈએ સમાસના પ્રકારો તો સમાસના મુખ્ય પ્રકાર છે એક દ્વંદ્વ સમાસ બીજો છે તત્પુરુષ સમાસ ત્રીજો છે કર્મધારીય સમાસ ચોથો છે બ્રહુવિહિ સમાસ પાંચમો છે મધ્યમ પદલોપી સમાસ અને છઠ્ઠો છે ઉપપદ સમાસ તો આપણે જોઈએ દ્વંદ સમાસ વિશે થોડી માહિતી લઈએ તો દ્વંદ સમાસ છે એના બે પ્રકાર પડે છે વૈકલ્પિક દ્વંદ્વ સમાસ અને દ્વંદ્વ સમાસનો વિગ્રહ પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચે છે દાખલા તરીકે અન્ન જળ તો અન્ન જળમાં અન્ન અને જળ એનો વિગ્રહ થશે એવા અહીંયા ઉદાહરણો આપ્યા છે તડકા છાયા તડકો અને છાંયડો હળવે 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 અને હળવે આ બીજા ઉદાહરણો છે એવી રીતે જ દ્વંદ્વ સમાસનો વિગ્રહ વચ્ચે કે મૂકીને કરવામાં આવે તો એને વૈકલ્પિક દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે કૂવો હવાડો એટલે કૂવો કે હવાડો હાર જીત હાર કે જીત જય પરાજય જય કે પરાજય તો આ થયો દ્વંદ્વ સમાસ આના આ વિસ્તૃત ઉદાહરણો છે એ આપને મારી વેબસાઈટ વર્લ્ડ ઓફ જીકે ડોટ ઇનમાંથી મળી રહેશે જેમાં આ સમગ્ર સમાસ વિશેનો વિસ્તૃત માહિતીવાળી પીડીએફ ફાઇલ મૂકવામાં આવી છે બીજો સમાસનો પ્રકાર છે તત્પુરુષ સમાસ તત્પુરુષ સમાસમાં આ સમાસના પદો વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય છે આ સમાસના પદોને અર્થાત કે પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિભક્તિના પ્રત્યે અનુગ નામયોગીઓ મૂકવામાં આવે છે તત્પુરુષ સમાસમાં વિભક્તિ હોય છે નેથી વડે માટે બરાબર તો આપણે જોઈએ કર્મ તત્પુરુષમાં કર્મ તત્પુરુષની વિભક્તિ છે આમાં ને હોય મરણ શરણ મરણ ને શરણ કરણ તત્પુરુષમાંથી કે વડે જોઈન્ટ થતું હોય છે રત્નથી જડિત એટલે રત્ન જડિત છે તો રત્નથી જડિત સંપ્રદાન તત્પુરુષ માટે યુદ્ધ સજ યુદ્ધ માટે સજ્જ માટે વપરાતા હોય છે ઉદાહરણો જોઈ શકો છો તત્પુરુષ સમાસના આ બધા જ ઉદાહરણો તમને વેબસાઇટમાં અવેલેબલ જે મટીરિયલ છે એમાંથી મળી રહેશે એટલે હાલ હું થોડો આગળ જઈ રહ્યો છું કર્મધારી સમાસ કર્મધારીય સમાસ વિશે આપણે માહિતી લઈએ તો કર્મધારીય સમાસમાં પૂર્વપદ જ્યારે ઉત્તરપદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય ત્યારે તેને કર્મધારીય સમાસ બને છે તો આપણે જોઈએ કે મુખ્ય પદ વિશેષ્ય હોય અને ગોણ પદ વિશેષણ હોય ત્યારે તેમને સીધી રીતે જ છૂટા પાડી દેવામાં આવે છે દાખલા તરીકે જીવન સુંદરી તો જીવનરૂપી સુંદરી ભર સભા તો ભરી સભા બીજું છે મુખ્ય પદ ઉપમેય હોય અને ગૌણ પદ ઉપમાન હોય ત્યારે ઉપમા વાચક શબ્દ એટલે કે બીજો એક શબ્દ ઉમેરવામાં આવે છે દાખલા તરીકે પર દેશ તો બીજો દેશ દેહ લતા દેહરૂપી લતા તો એક શબ્દ વધારે ઉમેરવામાં આવે છે કાજળ કાળી તો કાજળ જેવી કાળી મુખ્ય પદ વિશેષણ હોય અને ગોણ પદ ઉપમાવાચક શબ્દ જ ઉમેરવામાં આવે છે શબ્દ પ્રમાણ અને શબ્દ એજ પ્રમાણ અન્ય બરાબર ગૌણ પદ વ્યક્તિવાચક સંજ્ઞા હોય ત્યારે તેનો વિગ્રહ એ જ ઉમેરવામાં આવે છે આપણે જોઈ શકો છો શબ્દ પ્રમાણ શબ્દ એજ પ્રમાણ કર્મધારી સમાજમાં વિશેષણ તરીકે કામ કરતા પદ

બંને પદ વચ્ચે વિશેષણ વિશેષ્યનો વિભક્તિનો અથવા ઉપમેયનો સંબંધ હોય અને સમસ્ત પદ બીજા કોઈ પદના વિશેષણ તરીકે વપરાણું હોય એટલે બહુરી સમાસમાં જયારે પૂર્વપદ તરીકે ન નાન કે નિ કે બિન ગેર અન હોય ત્યારે નગ્ન પ્રહુરી સમાસ થાય છે પૂર્વ પ્રત્યય હોય એવા સમાસને પ્રાદિપ્રહુરી કહે છે તો આપણે એમના ઉદાહરણ જોઈએ દશાનંદ દશ છે આનંદ જેના તે ત્ર્યબક ત્રણ છે અંબક જેના તે એવી જ રીતે સહોદર સમાન છે ઉદર જેનું તે અપાર જેનો પાર નથી તે મિત્રો બ્રહ્વી સમાસ તમને આરામથી અને આસાનીથી યાદ રહી શકે એવો સમાસ છે ત્યાર પછી જોઈએ મધ્યમ પદલોપી સમાસ મધ્યમ પદલોપી સમાસમાં આ સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચેથી એક કે વધુ પદોનો લોપ થયો હોય છે જે વિગ્રહ વખતે ઉમેરવા પડે છે એટલે કે મધ્યમ પદ લોપી સમાસ છે એમાં જે વચ્ચેનું પદ હોય એનો લોપ થયો હોય એટલે કે કાઢી નાખવામાં આવ્યું હોય છે અને ત્યાર પછી એનો સમાસ બને છે દાખલા તરીકે દવાખાનું તો દવા મેળવવા માટેની જગ્યા એટલે દવાખાનું સિંહાસન સિંહની આકૃતિવાળું આસન એટલે સિંહાસન આપ

વિભક્તિનો અનુગ મૂકીને ક્રિયાપદનું યોગ્ય રૂપ કરીને વિશેષ્ય વાક્ય બનાવવામાં આવે છે ગૃહસ્થ ગૃહમાં રહેનાર મનોહર મનને હરનાર પગનું રક્ષણ કરનાર આમાં નાર શબ્દ આપ જોઈ શકો છો કે બધામાં આવે છે એટલે ઉપપદ સમાજને તમારે જ્યારે વિગ્રહ કરો એટલે ઓળખવો આસાન છે કે મોટા ભાગે પાછળ નાર શબ્દ આવતો હોય છે ભયંકર ભય કરનાર ગોપાળ ગાયોને પાળનાર તો તમને બહુરી સોરી ઉપપદ સમાસ છે એ આરામથી ઓળખવા માટે આ ખૂબ જ અગત્યનું એક વસ્તુ છે તો મિત્રો www.worldofgk.in ડબલ્યુ ડબલ્યુ ડોટ વર્લ્ડ જીકે ડોટ ઇન છે એ મારી વેબસાઇટ તેમાંથી તમને જીકે વિષયક સામાન્ય જ્ઞાન વિષયના તમામ પ્રશ્નોનો તમારું નિરાકરણ થઈ શકશે આ ઉપરાંત ગુજરાતી ભાષા સજ્જતાના જે આવે છે વ્યાકરણ છે ગુજરાતીમાં જેટલું વ્યાકરણ પૂછાતું હોય છે જાહેર પરીક્ષાનું એની માહિતી આપને ત્યાંથી મળી રહેશે તો આપને નમ્ર વિનંતી છે કે તેની વિઝિટ કરો દોસ્તો અગર આપકો વિડીયો પસંદ આવ્યા હો તો લાઇક કે બટન પે ક્લિક કરે વિડીયો કો લાઇક કરે અગર આપણે દોસ્તો કે સાથ શેર કરના ચાતે તો શેર કે બટન પે ક્લિક કરે ઉ ફેસબુક मैसेंजर व्हाट्सअप किसी भी ऐप के साथ किसी भी प्लेटफॉर्म पे शेयर कर सकते हो अगर आपको हमारे सभी वीडियोस पसंद आते हो और यूजफुल लगते हो तो हमारे भविष्य में आने वाले वीडियो को देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करना ना भूले। सब्सक्राइब करने के लिए रेड कलर का जो सब्सक्राइब बटन है उसके ऊपर क्लिक करें वीडियोस को सब्सक्राइब करें और उसके भविष्य में आने वाले वीडियो का भी लाभ लें थैंक यू सो मच